જય મિત્રો જય ભારત જય ગરવી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળે મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોવ તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો બાજુ બે લાયકન દબાવો જેથી તમારી સુધી નવી નવી માહિતી મળે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એમ આધાર એપથી નવા આધાર કાર્ડનું ફોર્મ આપણે ભરીશું મિત્રો તો એમ આધાર એપ ઓપન કરી લેજો તમારા મોબાઈલમાં નૈત પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ચાલો આપણે એમ આધાર એપ ઓપન કરીએ તો આપણે આ એમ આધાર એપ ઓપન કરી છે મિત્રો તમારે જે જગ્યાએ ટચ કરવાનો છે તે જગ્યાએ લાલ રાઉન્ડ અથવા ચોકઠું એરા મારી ફિંગરપ્રિન્ટ મૂકતો જાવ તેવી જગ્યાએ ટચ કરતો જવાનું તો આપણે બુક એન્ડ એપોઇન્ટમેન્ટ ઉપર ટચ કરીશું આપણે એપોઇન્ટમેન્ટ લેવી છે તો તમારી સામે આ પેજ ઓપન થઈ ગયું ઇન્ડિયન રેસિડન્સી નોટ ઇન્ડિયન રેસિડન્સી તો શું તમે એનઆરઆઈ હો તો બાજુના ખાનામાં મેં વાજળી કલરનું ટીક કર્યું છે હું ઇન્ડિયન રેસીડન્સી છું એટલે તો મિત્રો આ ચાર સ્ટેપમાં તૈયાર થાય છે તો પહેલું તો આપણે ઇન્ડિયન રેસિડન્સી ટચ કરી લીધું છે બીજું મિત્રો આપણે મોબાઈલ નંબર નાખવાનો બીજા ખાનામાં જે જગ્યાએ તમે બધી આપતા હો બેંકમાં રેગ્યુલર તમે રોજ માટે ચાલુ રાખવા માગતા હો તે મોબાઈલ નંબર નાખવાનો છે ત્રીજું મિત્રો જેવી એબીસીડીમાં આવે છે પહેલી બીજી તો એ જ એબીસીડીમાં નીચેના ખાનામાં કેપ્ચર કોડ ટાઈપ કરવાનું છે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે શું મિત્રો તો નીચેના ખાનામાં તમારી ઓટીપી નાખવાનો પછી સબમિટ ઓટીપી પ્રોસેસ ઉપર ટચ કરશો એટલે આગળ પ્રેજ એક ખુલી જશે આધાર કાઢવું છે તો આપણે ન્યૂ આધાર ઉપર ક્લિક કરશું ન્યૂ ઇલેમિટ ખૂણા ઉપર પ્લસની નિશાની તો મિત્રો ત્રણ સ્ટેપમાં તૈયાર કરવાનું પહેલું નામ પછી એઝ અને પછી ચેક કરી લેવાનું તો આપણે નામ ઉપર ટચ કરીશું જો તમારે પહેલાંમાં ફૂલ નેમ નાખ દેવાનું જે રીતનું તમારે નાખવા માગતો જન્મ તારીખના દાખલામાં હોય તે જ રીતનું નાખવું પછી જન્મ તારીખ પછી નીચે જો મેલ ફિમેલ તમે જે લાગતા હોય જનરલ સિલેક્ટ કરવાનું છે પછી ઇન્ડિયન રેસિડેન્સી પછી સેવ પ્રોસેસ ઉપર ટચ કરવાનું છે ત્યારબાદ તમારી સામે એક બીજું પ્રોસેસ ખુલી જાય કે ભાઈ તમે કયા એડ્રેસથી તો તમારા એડ્રેસથી કરવા માગો છો કે તમારા ફેમિલીના કોઈ આધાર કાર્ડના એડ્રેસથી તો હું તો આપણા પોતાના એડ્રેસનું ઓપ્શન બહુ સરસ છે તો તેની માહિતી આપી દો તો તમે પહેલાં ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન આવશે તેની ઉપર ટચ કરો એટલે તમારે લાઇટ બિલ પ્રમાણે નાખી દેવાનું છે તો જુઓ તમે પહેલું આપણે ફોર્મ ભરી દીધું એટલે જો લીલા કલરનું ઓપ્શન આવી ગયું પછી આપણે એડ્રેસ ભરીશું સી ઓ ટચ કરીશું પછી તમારું નામ પછી તમારું મકાન નંબર તમે જે સોસાયટીમાં રહેતા હોય જે એરિયર પછી નીચે તેનો પિનકોડ નંબર નાખવાનો છે પછી તમે જે કાંઈ લખવા માંગતા હો નીચેના એ બધું લખી દો શેરી આ તે માર્કમાં તમારા ઘરની નજીક જે કાંઈ એવું બધું મા મેન હોય તે લખી દો મારા ઘરની સામે મંદિર છે હર હર મહાદેવ મંદિર લખી દીધું છે એવી રીતના તમે કોઈ પણ તમારા ઘરની પાસે બેંક હોય તમે ગમે તે લખી શકો તો મીશે તમારે બધું સ્ટેટ સિલેક્ટ છે તમે જ્યાં રહેવા છો હું સુરતનો છું સુરત સિલેક્ટ કર્યું પછી ઓટોમેટિક નીચે બધું આવવા મળશે બોમ્બે માર્કેટ આની પોસ્ટ ઓફિસ છે તેમ ગુજરાત આવી ગયું છેલ્લે સુરત આવી ગયું તો આગળ જેમ તેમ વધતા જાઓ પ્રોસેસ થતી જ હું તમને માહિતી આપતો જાવ મિત્રો વિડીયોમાં આનંદ આવે તો કોમેન્ટમાં લખો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત તો નીચે જુઓ મોબાઈલ નંબર આવી ગયા એ ઈમેલ આઈડી એડ કરવું તો ઇમેલ આઈડી પણ એડ કરી શકો છો પછી સેવ પ્રોસેસ ઉપર ક્લિક કરવાની મિત્રો આમાં બધી અમુક અમુક માહિતી મેં છુપાવી હોય તો તમારામાં સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો હોય તો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવું કેપ્ચર કોડ દાખલ કરવાનો કેપ્ચર કોડ તો આપણે સેવ પ્રોસેસ ઉપર ટચ કરીશું મિત્રો ધ્યાન રાખજો બેક ઉપર ક્લિક કરશો નહીં તો તમે જોઈ શકો છો આ ફોર્મ ભરાઈ ગયું એટલે બે બીજા નંબરમાં લીલું થઈ ગયું ત્રીજા નંબરમાં આપણે બધું ચેક કરવાનું છે ભૈરું છે એ બરોબર છે તો આ બધું તમે ચેક કરી શકો છો આ તમારી સામે જે આવ્યું એ બધું ચેક કરવાનું છે ભાઈ આપણું જે ભૈર્યું છે એ જેવું તમે નીચે ટચ નીચે જશો થોડાક એટલે એક એડિટનું ઓપ્શન આવશે અને એક સબમિટનું આવશે એડિટમાં તમારી કાંઈ ભૂલ થઈ હોય તો તમે સુધારી શકો તો આ તમે જોઈ શકો છો આ બધું એરિયા જે કઈ ભર્યું હોય તે આવી ગયું છે તો પછી ઓકે હોય તો ટીક કરી દેવાનું છે ખરું પછી નીચે જઈશો નીચે ખૂણામાં એડિટે આવે છે તમારે ભૂલ તમે એડિટ પણ કરી શકો છો સુધાર હોય તો એકવાર સબમિટ આપ્યા પછી તમે સુધારી શકશો નહીં તો આપણે થોડાક નીચે જઈએ જો તમે સબમિટ ઉપર સર્ચ કરવાનું છે બેગ ઉપર ટિક કરવું નહીં એમ એડિટ ના ઓપ્શન તમે જોશો એટલે આવશે તે ઈ એડિટ લખેલો આવશે ઈ એક પહેલો અક્ષર ઈ લખેલો આવશે તો આપણે સબમિટ ઉપર આપી દઈએ તો તમારી બુક એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ છે મિત્રો આ તમારો નંબર છે કોઈ પણ સેન્ટર આધાર કાર્ડ સેવા કેન્દ્રે જઈને તમે આને આનથીને તમે સુધારી શકો છો તેમ તમારા આરટીઓની જેમ એપોઇન્ટમેન્ટ લેવી હોય તેવી રીતના તમે એપોઇમેન્ટ લઈ શકો છો મારે એટલા વાગ્યે જવું છે એવી રીતના મિત્રો અત્યારે લોકડાઉન આવે છે તો તેની પ્રોસેસ સ્ટોપ છે પણ તોય તમને માહિતી આપી દો તો આ રીતનું મેં બધા સ્ટેટ સિલેક્ટ કરી નાખ્યા છે તો મિત્રો તમારે આનથી ને સારી માહિતી જોતી હોય તો તમે તો સબસ્ક્રાઇબ કરી છે તમારા મિત્રો પાસે સબસ્ક્રાઇબ કરાવો વિડીયો ગમે તો લાઈક કરો જેથી મારો કોન્ફિડન્સ વધે નવું નવું જાણવાની મહેનત કરવું તો આ બધું મેં સ્ટેટ કરી લીધું ગુજરાત સુરત વરાછા રોડ પછી નીચે આવી જશે તમે જે જગ્યાએ જવા માગતા હોય તમે જોઈ દો છો એચડીએફસી બેંક પોદાર હાડકેટમાં આવેલી છે ત્રણસો ચાલીસ નંબર છે તમે તોટલી માહિતીનું એડ્રેસ આવે છે તમને ઇંગ્લિશ વાંચતા ન તમારા મિત્ર પાસે વચાઈ લો બહુ સારી માહિતી છે પછી બુકેપર ટચ કરશો કે મારે એચડીએફસી બેંક સારી પડે છે પોદારમાં તો હું આ ટચ કર્યું છે તો અહીંયા લાલ કલરનું બચા જે લીલા કલરનું આવશે તો એ તમે એપોમેન્ટ લઈ શકશો તો તમારી વિડીયો જોવો હોય તો બધાયને શેર કરો મિત્રો બધાય સુધી માહિતી પગાડો બધાયને ફાવી જાય તમે સબસ્ક્રાઈબ કરીશો શકો તમારા મિત્રને કયો સબસ્ક્રાઈબ કરે તેની સુધી નવી નવી માહિતી પૂગે તો મિત્રો આ હતી માહિતી પછી તમે બેગ ઉપર ટીક કરશો ખૂણા પર ઓકે આપો તો અહીં તમારું જે લાલ કલરની હું પટ્ટી મૂકું છું ત્યાં જગ્યાએ તમારો જે નંબર છે એ નંબરના માધ્યમથી કોઈપણ પોસ્ટ ઓફિસે જઈને ત્યાં આધાર કાર્ડ સુધારા નવું કાઢતા હોય તે જગ્યાએથી આ નંબર આપો તો તમારે ફોર્મની ફોમની લાઈનમાં નહીં ઊભું રહેવી પડે ટોકનની લાઈનમાં નહીં ઊભું રહેવું પડે સીધું ત્યાં જઈને તમે આ નંબર બતાવો ને તમારો ફોટો પાડશે આંખું સ્કેન કરશે અને ફિંગરપ્રિન્ટ લે એટલે તમારું કામ થયું ફટાફટ આથીની સારી માહિતી ઉગાડવી હોય તમારે જોતી હોય તો મારી ચેનલને શેર કરો બધા મિત્રોથી તો ચાલો મિત્રો કેમ શેર કરવી તે જાણી લઈએ તો મિત્રો તમને આનંદ આવ્યો તમે લાઈક નથી કરી તો તો કેમ કરવી કરીએ થમ્સ અપ જેવું બટન છે ચાલો લાઈક કરી લઈએ પછી શેર કરો મિત્રો તમારા મિત્રોને તો શેર ઉપર ટચ કરીશું વોટ્સઅપ આપણી સામે આવી ગયું બહુ સારું ઓપ્શન છે બધાય મિત્રો ગ્રુપ હોય છે ઘણા બધા કોન્ટેક્ટ એમાં હોય છે જેઓ યુ એન્ડ્રોઈડ ફોનમાં વાપરતા હોય તેની જ પાસે વોટ્સઅપ યુઝ હોય તો આપણે થી બહુ સારો ઉપયોગ થાય છે તો વોટ્સઅપ ઉપર ટચ કરીશું મિત્રો તમે ટેલિગ્રામ વાપરતા હો તો એ ઓપ્શન એ ચાલુ છે એનથી નહીં શેર કરો છો તો આપણે વોટ્સઅપ ઉપર ટચ કર્યું બધા મિત્ર ગ્રુપ સામે આવ્યા છે તેની ઉપર ટીક કરી અને આપણે ખૂણામાં રહેલો એરો તેની ઉપર ટચ કરીએ જેથી બધા મિત્રોને સેન્ડ થઈ જાય નીચે પાછો એરો આવ્યો તેની ઉપર ટચ કરીએ તો મિત્રો તમને વિડીયોમાં આનંદ આવે કોમેન્ટમાં લખો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત તમારે નવું નવું જાણવું હોય તે પણ કોમેન્ટમાં લખી શકો છો મિત્રો તો ચાલે હું મળીએ નવા વિડીયોમાં